મોટા લોકોની પાર્ટીમાં જરા મોટેથી હસવા જાય તો એને અસભ્યતા ગણે છે. ઘણા લોકો વિચારે છે કે હસવું કે નહીં. ઘણા લોકો હસવાના પરિણામો પર વિચારીને હસે છે. એના હાસ્યમાં શું દમ હોવાનો હતો? હાસ્ય અંદરથી આવે છે અને હસવાથી તમારું આરોગ્ય સારું રહે છે. લોહીનું પરિભ્રમણ સામાન્ય થઈ જાય છે એવું તો હવે વિજ્ઞાન પણ કહે છે. હવે તો કંઈક હસો મારા બાપ. જોકે હસે તો છે ભોળા લોકો. અસભ્ય ગણાતી આદિવાસી લોકો ખુલ્લું હસતા હોય છે. એમના હાસ્યમાં કોઈ ભેળસેળ ના હોય. અને કોઈ બાળકો સાચું હસે છે એટલે તો બાળકના હાસ્ય ઉપર બધા ફિદા થઈ જાય છે. રોમના સમ્રાટનો એક કિસ્સો જાણીતો છે. રોમનો સમ્રાટ સ્નાનાગારમાંથી કપડાં પહેર્યા વગર બહાર આવે છે, છતાં દરબારીઓમાં એને પૂછવાની હિંમત નથી કે તમારા વસ્ત્રો ક્યાં. ત્યારે એક બાળક મોટેથી હસવા લાગ્યું અને કહે છે કે રાજા તો નાગો છે. આ એક વાક્ય ઇતિહાસ સર્જી દીધો અને આજે એ હાસ્યની ગુંજ સંભળાયા કરે છે. જાણે કે રાજા નગ્ન છે એ એક પ્રકારનો પર્યાય બની ગયો છે. વાત સાચી છે. સાચી વાત આજે કહેવાની હિંમત કેટલામાં છે? અને કહો તો તમને એક ચોકઠામાં કેદ કરી દેવામાં આવ્યા છે. અરે સાહેબ, હસવું આવે ત્યારે હસી લેવું નિયતિ છે. હસવાનો આપણો હક છે. જય મહારાજ.